વખતે જે જાહેરાત કરી છે કે 23 તારીખથી ધોરણ 9-12 સુધીની જે સ્કૂલો છે તે શરૂ કરવામાં આવશે, તે બી એકીબેકીની જે સંખ્યાના આધારે તે સ્કૂલોની અંદર જે વિદ્યાર્થીઓ છે તેમને જે બેસાડવામાં આવશે, અને સાથે સાથે જે છે વાલીઓ છે વાલીઓની પણ પરમિશન લેવાની રહેશે. તો આપણી સાથે સુરતના કેટલાક સ્કૂલ સંચાલકો છે અને ટીચરો છે, તેમની સાથે સીધી વાત કરીશું. કારણ કે સ્કૂલની મહત્વની જવાબદારી હોય છે અને સ્કૂલ તરફથી કઈ રીતની તૈયારી કરવામાં આવી છે, આપના સ્કૂલ તરફથી કઈ રીતની હાલમાં તૈયારી કરવામાં આવી છે, આવના ટૂંક સમયની અંદર જે ધોરણ 9-12 સુધીની જે સ્કૂલો છે તે શરૂ થશે. જી નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. સરકારે જાહેર કર્યા મુજબ 3-3 દિવસના બેચમાં ધોરણ 9-11 અને 10-12ને બેસાડવાની વ્યવસ્થા કરવાની છે. સરકારે SOP આવી છે, 56 પાનાની ખૂબ લાંબી છે, સમજવી પણ ઘણી જગ્યાએ તકલીફ પણ એમ છે. પણ જે વ્યવસ્થા અમારે કરવાની છે, વ્યવસ્થામાં અમે એટલું ચોક્કસપણે તૈયાર છીએ. શિક્ષકો સાથે પણ અમારી પૂરતી તૈયારી લગભગ 15 દિવસથી ચાલે છે. વેકેશન પહેલાંથી પણ જ્યારે આ વાત હતી ત્યારથી અમે એની સંપૂર્ણ માર્ગદર્શિકા શિક્ષકોને પણ આપી દીધી છે. વર્ગ વ્યવસ્થા, વર્ગો વચ્ચે અંતર, બાળકો વચ્ચે અંતર, એક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થી બેસી શકે એ રીતે વિદ્યાર્થીઓને કઈ રીતે ડિવાઈડ કરવા, એની સંપૂર્ણ નકશો અમારો તૈયાર થઈ ગયો. વાલીઓની પણ પરમિશન મંજૂરી જે લેવી જરૂરી બને છે? જી ચોક્કસપણે, જો વાલીની સંમતિ પત્રક હશે તો જ અમે વિદ્યાર્થીઓને બેસાડવાના છે, એ તો 100% વાત છે. આપણી સાથે બીજા કેટલાક ટીચરો છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહી રહ્યા છે? ટીચરની પણ મહત્વની જવાબદારી હોય છે, કારણ કે ટીચર જે સ્કૂલના ક્લાસની અંદર સીધા જે વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં આવતા હોય છે. એક ટીચર તરીકે શું કહેશો, કઈ રીતની આપની તૈયારી છે? એક ટીચર તરીકે જોવા જોઈએ તો અત્યારે અમારી સ્કૂલની અંદર બહારના ગેટથી લઈને જ્યારે ક્લાસરૂમની અંદર સ્ટુડન્ટ આવે ત્યાં સુધીની બધી જ તૈયારી અમારી થઈ ગઈ છે, અને અમે અમારી જે જવાબદારી છે અમે સંપૂર્ણપણે નિભાવીશું, અને સ્ટુડન્ટ છે એ પહેલાંની જેમ જ સારી રીતે ભણી શકે એ પણ અમે ટ્રાય કરીશું કે એ લોકો એટલા કમ્ફર્ટ લેવલથી ભણી શકે. આપ શું કહેશો એક ટીચર તરીકે? ટીચર તરીકે બસ મારે પણ એટલું જ કહેવું છે કે અમે સ્ટુડન્ટ્સને સેનિટાઈઝર સાથે ક્લાસરૂમ સુધી અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એક બેન્ચ પર એક જણને એ રીતે વર્ગોની શરૂઆત કરીશું વ્યવસ્થિત રીતે. કોઈ વિદ્યાર્થીને ક્લાસની અંદર કોઈ અસર દેખાય છે, તાવ અથવા તો કોઈ શરદી જેવું, તો તેમને તાત્કાલિક કોઈ સુવિધા અથવા સારવાર માટેની કોઈ વ્યવસ્થા? અમારી સ્કૂલમાં તમામ પ્રકારની દવાઓ પણ છે, અને નજીકના ડૉક્ટર સાથે અમે કોન્ટેક્ટ કરીશું, સ્ટુડન્ટને તરત તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન કરીશું. અને એક શિક્ષક તરીકે, એક અહીંયા સ્કૂલમાં અમે એક વાલી જેવા જ છીએ, શિક્ષક છતાં વાલી છીએ, અને એક વાલીની જે ફરજ હોય ને તે બધી નિભાવીશું. જે રીતે જે સ્કૂલ સંચાલકો અને જે ટીચરો કહી રહ્યા છે તે પ્રમાણે વાત કરીએ તો જે રીતે સ્કૂલ જે શરૂ થશે તમામ જે સુવિધાઓ છે તે કરી દેવામાં આવી છે, સાથે સાથે જે વિદ્યાર્થીઓનું જોખમ ઊભું ના થાય તે માટેની જે વ્યવસ્થા ટીચર તરફથી અને સ્કૂલ તરફથી પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.